હવે જોઈશું સમાચાર વિસ્તારથી. 21 ઓક્ટોબર પોલીસ શહીદ દિવસ તરીકે ઉજવાય છે ત્યારે સુરત પોલીસ વિભાગ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સુરત પોલીસ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે શહીદ સંભારણા પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ પોતાની ફરજ દરમિયાન શહીદ થતા હોય આજના દિવસે સમગ્ર દેશમાં પોલીસ સંભારણા દિવસ તરીકે શહીદ પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. ત્યારે સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમારના અધ્યક્ષ સ્થાને પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં એસીપી ડીસીપી પીઆઈ સહિતના પોલીસ અધિકારીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને શહીદ પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. 21 ઓક્ટોબર 1959 રોજ લદ્દાખમાં 3જી બટાલિયનની એક કંપનીને ભારત તિબ્બત સરહદની સુરક્ષા માટે લદ્દાખના હોટ સ્પ્રિંગ પર તૈનાત કરવામાં આવી હતી. ત્યારે ચીની સેનાની એક ખૂબ મોટી ટુકડીએ પેટ્રોલિંગ કરી રહેલી ભારતીય સૈન્ય ટુકડી પર હુમલો કર્યો હતો અને ત્યારે માત્ર 21 સૈનિકોએ ચીની આક્રમણકારો સામે બહાદુરીપૂર્વક લડત આપી હતી અને દેશના બહાદુર સૈનિકોના બલિદાનની યાદમાં દર વર્ષે 21 ઓક્ટોબરે પોલીસ સ્મૃતિ દિવસ ઉજવાય છે. માતૃભૂમિની રક્ષા માટે લડતા લડતા 10 બહાદુર સૈનિકોએ પોતાનું જીવનું બલિદાન આપ્યું હતું. એમની અને દેશમાં અન્ય કોઈ પણ જગ્યાએ શહીદ થયેલા જવાનોને આ દિવસે યાદ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. 21 ઓક્ટોબર 1959 કે દિન જબ લદ્દાખ કે અક્સાઈ ચિન કે હોટ સ્પ્રિંગ્સ ઇલાકે મે ભારત કે કુછ વીર પોલીસ કે જવાન સીમા કે પાસ पेट्रोलिंग के लिए जा रहे थे तो चीन के आक्रमणकारियों ने घात लगाकर उन पर हमला किया और उन सभी बहादुरों ने बहादुरी से लड़ते हुए अपने प्राणों की आहुति राष्ट्र के नाम की. तब से 21 अक्टूबर का दिन हर वर्ष पुलिस शहीद दिवस के रूप में मनाया जाता है और पूरे वर्ष के दरमियान पूरे भारत में जितने पुलिस के अधिकारी और जवानों ने अपने प्राणों की आहुति दी है उन सभी के नाम पढ़कर इस परेड पर पूरे राष्ट्र के हर पुलिस हेडक्वार्टर में सुनाए जाते हैं. દેશભરમાં પોલીસ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારી અને અધિકારી 24 કલાક 365 દિવસ ખડે પગે પોતાની ફરજ નિભાવતા હોય છે અને અનેક એવા પ્રસંગો હોય છે જેમાં પોલીસ કર્મી કે અધિકારી પોતાના જીવની આહુતિ આપતા હોય છે. એવા તમામ શહીદોને આ દિવસે યાદ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે.